केंद्र सरकार की प्रजा विरोधी नीति अग्निपथ सर मुख्यतार साहेना वलण अग्निपथ ने लीधे प्रजा त्राहिमाम छे। प्रजा वीजळी मोंઘવારી बेरोजगारी सहित अनेक समस्याओंथी घेरायेली छे। त्यारे हवे छेल्ले नवयुवानों माटे केंद्र सरकार द्वारा वगर विचारे आयोजन वगर अग्निपथ योजना जाहिर करी छे। जे लांबा समयथी चाली रहेली परंपरा पद्धतिने बाजुए मूकीने सैनिकोने मजबूत मनोबळने निर्बळ बनावानी दिशा तरफनुं आ पगलुं भाजपे भर्युं छे, जेना कारणे देशभरना युवानो लश्करमां जे जोडावा मांगता होय ते तमाम युवानो आ योजनानो विरोध करी रह्या छे। हमेशानी जेम सत्य अने प्रजानी पड़खी रहेवानी नीतिने वलण धरावतो कोंग्रेस पक्ष आवा सरकारना जनविरोधी नवयुवानोना विरोधी निर्णय सामे विरोध प्रदर्शन देशभरमां अने गुजरातभरमां थई रह्युं छे। त्यारे માણસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં ધરણા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુજરાતભરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અગ્નિપથ યોજના જે ચાર વર્ષ માટેની જે નોકરી માટેની યોજના છે અને તે સેના ભરતી માટેનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તેને પરત ખેંચવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે માણસામાં પણ કોંગ્રેસના કાર્યકરો ધરણા કાર્યક્રમ કરવા માટે પહોંચી રહ્યા હતા તે સમયે ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, કોંગ્રેસ શહેર પ્રમુખ, તાલુકા સદસ્યો તેમજ કોંગ્રેસના કાર્યકરોની પણ હાજરી હતી અને તે જ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને તમામ કાર્યકરોની અટકાયત કરી માણસા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કાર્યક્રમ શરૂ થતાની પહેલાં જ તેને કાર્યકરો તે બધા જ કાર્યકરોનો અટકાયત કરી લેવામાં આવે, ધારાસભ્ય સહિત હોદ્દેદારોને પણ અટકાયત કરી અને માણસા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। આમ સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર અગ્નિપથ યોજનાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ધરણા કાર્યક્રમ સમગ્ર રાજ્યભરમાં યોજવામાં આવ્યો, ત્યારે માણસા શહેરમાં પણ યોજાવા જઈ રહ્યો હતો તે સમયે પોલીસ બંદોબસ્ત હોય અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને હોદ્દેદારોને અટકાયત કરી લેવામાં આવ્યા હતા। આ માણસામાં કોંગ્રેસના કાર્યકરો પ્રદર્શન કરે ધરણા કાર્યક્રમ કરે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હતી।